કષ્ટભંજન દેવના દર્શન માટે પોરબંદર એસટી વિભાગ દ્વારા જુલાઈ માસમાં બસ ચાલુ કરવામાં આવી હતી ત્યારે ભક્તોમાં ખુશીની લાગણી છવાઈ હતી પરંતુ આ પોરબંદર સાળંગપુરની એસટી બસ અચાનક બંધ કરી દેવાઈ હોવાથી આ બસ ફરી ચાલુ કરવા કોંગ્રેસ દ્વારા એસટી નિગમને રજૂઆત કરવામાં આવી છે વર્ષોથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સુધી જવા માટે પોરબંદરથી એસટી બસની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી નગરજનો અને ભક્તજનો દ્વારા આ રૂટ પર બસ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી ત્યારબાદ પરંતુ હવે આ બસ બંધ કરી દેવાતા લોકો આક્રોશ વધ્યો છે તેમણે જણાવ્યું છે કે સાળંગપુરના કષ્ટભંચન હનુમાનજી નું મંદિર આવેલું છે અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના હજારો લોકો ત્યાં દર્શનાર્થે જાય છે પોરબંદરથી પણ પૂનમ અને અમાસ ભરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં જતા હોય છે તેથી સાળંગપુર જવા પોરબંદર થી એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી તેથી એસટી વિભાગ દ્વારા આ માંગણીને સ્વીકારાઈ હતી અને હનુમાનજીને પ્રિય જુલાઈ મહિનાના મંગળવારને તારીખ વીસ થી એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી જેમાં આ બસ બપોરે સવા બાર વાગ્યે પોરબંદર થી વાયા ઉપલેટા ગોંડલ જસદણ બોટાદ અને પાડિયાદ થઈને સાડંગપુર જવા રવાના થતી હતી અને સાળંગપુરથી સવારે સવા છ કલાકે પોરબંદર આવવા માટે આ બસ પરત ફરતી હતી તેથી વધુને વધુ લોકો આ બસનો સેવાનો લાભ લે તેવી અપીલ થઈ હતી અને પોરબંદરથી કષ્ટભંજન દાદાના ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળતી હતી કારણ કે અત્યાર સુધી ભક્તોને દર્શન માટે જવું હોય તો ખાનગી વાહનનો સહારો લેવો પડતો હતો અથવા બસો બદલાવીને જવું પડતું હતું પરંતુ સીધી બસ શરૂ થતા લોકોએ આવકાર આપ્યો હતો પણ વ્યાજબી કારણ વગર આ બસ એકાએક બંધ કરી દેવામાં આવી છે જેથી હનુમાન ભક્તો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અને બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે રૂટ ઉપર પૂરતા મુસાફરો પણ મળી રહેતા હતા તેમ છતાં પણ એસટી બસ બંધ કરી દેવામાં આવી છે જે યોગ્ય નથી જેથી તાત્કાલિક આ રૂટની બસ શરૂ કરવી જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા માંગણી છે ઉપરાંત યાત્રાધામ એવા અંબાજી અને સુધીની લાંબા અંતરની બસ પણ નથી જેથી પોરબંદર જિલ્લા તથા આસપાસના ગ્રામ્ય પંથકના ભાવિકોને ફરજિયાત રાજકોટ અથવા ગોંડલ સુધી જઈને બસ બદલાવીને જવું પડે છે જેથી લાંબા અંતરની બસ પણ ચાલુ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર